ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પ્રકાશિત થયેલ ધોરણ 4ના ગુજરાતી પુસ્તકમાં ખોટા શબ્દો લખાતા ભારે વિવાદ થયો છે. ત્યારે ધોરણ 4ના ગુજરાતી પાઠ્યપુસ્તકમાં પાઠ નંબર 7માં ખોટા શબ્દો હોવાના કારણે ગૌસ્વામી સમાજની લાગણીઓને ઠેસ લાગી છે, જેને લઈ આગામી દિવસોમાં વિવાદ વકરે તેવી શક્યતા પણ સેવાઈ રહી છે. આજે બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે ગૌસ્વામી સમાજ દ્વારા થરાદ ટીપીઓને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને થરાદ વાવ પંથકના સમસ્ત ગૌસ્વામી સમાજે ખોટા શબ્દોને લઈ ગંભીર આક્ષેપો સાથે વિરોધ કર્યો હતો. જો કે ધોરણ 4ના ગુજરાતી પાઠ્યપુસ્તકમાં પાઠ નંબર 7માં ખોટો જાદુ ખોટો બાવો નામની કવિતામાં વપરાયેલા શબ્દો બાબતે ગૌસ્વામી સમાજના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે, જેને લઈ વાવ અને થરાદના શિક્ષણ અધિકારીને રજૂઆત કરાઈ છે અને પાઠ્યપુસ્તકમાં વપરાયેલા ખોટા શબ્દો દૂર કરવા જણાવ્યું હતું. જો પુસ્તકમાંથી બાવા અને બાવી જેવા શબ્દો હટાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની તૈયારી પણ બતાવી હતી. તેમજ પાઠ્યપુસ્તકમાંથી આ શબ્દોને તાત્કાલિક કાઢવામાં નહીં આવે તો ગૌસ્વામી સમાજ દ્વારા ગૌસ્વામી સમાજના ભણતા વિદ્યાર્થીઓ અભ્યાસનો બહિષ્કાર કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. અત્યારે રાજ્યના પાઠ્યપુસ્તકને કહેવા માગું છું કે જે અત્યારે 2021 ગુજરાતી ધોરણ 4ના જે પાઠ્યપુસ્તકમાં પાઠ નંબર 7માં જે ખોટો જાદુ અને ખોટો બાવા નામનો જે પાઠ આવ્યો છે, જેમાં જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કવિતા અને પ્રશ્નોત્તરી, જે અમારા બાવા અને બાવી નામનો જે ઉલ્લેખ કર્યો છે, તેમજ આખો પાઠ જે અમારા જાતિ ઉપર જ જે બનાવવામાં આવ્યો છે, જેથી અમારા સમત ગૌસ્વામી બાવા સમાજની લાગણી દુભાણી છે, જેનો અમે વિરોધ કરીએ છીએ કે આ પાઠ ખરેખર હટાવવામાં આવે. અને મુખ્ય કારણ એ છે કે અમને કોઈ અભ્યાસ કરતા બાળકો જે છે અભ્યાસ કરવા જાય છે, તો જે આ પાઠ જ્યારે ચાલતો હોય છે ત્યારે અન્ય છોકરાઓ જે અમને મજાક કરતા હોય છે જાતિવાય તરીકે, ત્યારે અમારા બાળકો અત્યારે અભ્યાસ છોડવા પણ અત્યારે માગી રહ્યા છે કે અમે ભણવા પણ નહીં જઈ શકીએ આ પાઠ ઉપર. જેથી ગુજરાત સરકાર અને ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તકને અમે વિનંતી કરીએ છીએ કે જે આ પાઠ બનાવવામાં આવે છે એ પાઠ તાત્કાલિક રદ કરવામાં આવે, નહીં તો અમારા જે બાળકો છે તેને અમે શિક્ષણ પ્રત્યે બહિષ્કાર કરશું અને ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક અને ગુજરાત રાજ્ય સામે અમે આંદોલન કરશું.